ગેરકાયદેસર દબાણો પણ હટાવવામાં આવ્યા હતા જે બાદ માર્ગોને વિસ્તૃતિકરણ અંતિમ તબક્કાની પ્રક્રિયા પૂર્ણ કરવાના ભાગરૂપે તીન બત્તીથી થી મશાલ ચોક સુધીના જાહેર માર્ગની ડ્રેનેજ લાઈનને તોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં પીડબ્લ્યુડીના કર્મચારીઓ દ્વારા તીન બત્તીથી મશાલ ચોક સુધીના માર્ગની સંડંગ લાગેલી ડ્રેનેજ લાઇન જેસીબી અને હેમર મશીનો વડે તોડીને તેનો બધો કાટમાળ ઠેકાને પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી ડ્રેનેજ લાઇન સમથડ કરવાનું કાર્ય પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં આંખ મા આખા માર્ગને પહોળો કરીને તે પર આસફલાટ પાથરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે મળતી માહિતી મુજબ માર્ગને બંને તરફ વીસ મીટર સુધી પહોળો કરવામાં આવશે આ માટે હાઈવે નંબર ચોર્યાસી આઠસો અડતાળીસ બી જંક્શન થી નવસો પંચાણું વર્ગ મીટર જમીન માટે કુલ એકસો તેતાલીસ જગ્યાઓનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે દમણની જીવોદરી દરી ગણાતા મુખ્ય માર્ગોના વિસ્તૃતિકરણ બાદ વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાથી કાયમી નિજાત મળશે તેવી માનવામાં આવી રહ્યું છે